દિયોદર વકીલ મંડળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું। દિયોદર ખાતે પેટા તિજોરી ટ્રેઝરી કચેરી ઘણા વર્ષોથી દિયોદર ખાતે કાર્યરત છે, જેમાં એકાએક ટ્રેઝરી કચેરી થરાદ ખાતે ખસેડવામાં આવતા અનેક લોકોમાં રોષ ફેલાયો છે, જેમાં નિવૃત્ત કર્મચારીના પેન્શન ન્યાયિક પ્રક્રિયામાં સ્ટેમ્પ કોર્ટ ફી સ્ટેમ્પ નોટરી સ્ટેમ્પ માટે દિયોદરની જનતા અને કોર્ટના વકીલોને હાલાકી ભોગવવી પડે છે। જેમાં આજે દિયોદર પ્રાંત કચેરી ખાતે દિયોદર બાર એસોસિએશન મંડળ દ્વારા ટ્રેઝરી કચેરીને થરાદ ટ્રાન્સફર મોકૂફ રાખી દિયોદર ખાતે કાર્યરત રાખવા બાબતે દિયોદર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દિયોદર બાર એસોસિએશનના મંડળના સભ્યો તેમજ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। દિયોદરથી દશરથ પ્રજાપતિનો રિપોર્ટ। દિયોદર ખાતે ઘણા વર્ષોથી પેટા તિજોરી કચેરી કાર્યરત હતી। અમારા વકીલ મંડળના ધ્યાનમાં એવી અપીલ આવી કે મામદાર ગુજરાત સરકારશ્રી આ પેટા તિજોરીને હાલ થરાદ ખાતે તબદીલ કરી રહ્યું છે, એટલે અમારા વકીલ એસોસિએશને એની મિટિંગ ભરી અને સર્વાનુમતે ઠરાવ કરી એક આવેદનપત્ર આ કચેરી અહીંથી અહીંની યથાવત રાખવા દિયોદર ખાતે નાયબ કલેક્ટરશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી દિયોદર સરપંચશ્રી આ બધાને અમે લેખિતમાં જાણ કરેલ છે। અને આ કરવા પાછળનો હેતુ એ છે કે આખા તાલુકાની આમ પ્રજાના ને પણ અગવડ પડે એમ છે, જો આ કચેરી અહીંથી થરાદ જાય તો કર્મચારીઓને તકલીફ પડે એમ છે, નિવૃત્ત પેન્શન મેળવતા કર્મચારીઓ ને પણ અગવડ ઊભી થાય છે, એડવોકેટોને કોર્ટ ફી સ્ટેમ્પ પછી નોટરી સ્ટેમ્પ અધિશી સ્ટેમ્પ અને લગ્ન અંગેના સ્ટેમ્પ જે કંઈ મેળવવાના હોય એ લેવા માટે જ્યારે તિજોરી અહીંથી થરાદ જતી રહે તો 50 કિલોમીટર દૂર પડે અને ખૂબ હેરાનગતિ થયેલી છે। એ સંજોગોમાં અમારા બાર એસોસિએશને રજૂઆત કરી છે સરકારશ્રીને આ નિર્ણયમાં પુનઃવિચારણા કરી અને કચેરી એ ચાલુ રાખો અને અહીં દિયોદર ખાતે માની લો કે જે કચેરી જે જગ્યાએ કાર્યરત છે ત્યાં કોઈ અગવડ હોય તો હાલ એવા ઘણા બિલ્ડિંગો દિયોદરમાં ખાલી પડેલ છે કે ત્યાં કચેરી શરૂ થઈ શકે એમ છે। જૂનું કોર્ટ બિલ્ડિંગ છે જે હાલ ખાલી હાલતમાં છે અને વિશાળ છે, ત્યાં અંદર સ્ટ્રોંગ રૂમ પણ છે, એટલે ત્યાં જો કચેરી લઈ જવામાં આવે તો દરેકને એમાં રાહત થાય અને એ માટે અમે આ રજૂઆત કરેલી હતી।